गुजरात कांग्रेस ना कार्यकारी प्रमुख हार्दिक पटेल ने पक्षाते ने नाराजगी गंभीर स्वरूप लई लीधु छे। हार्दिक ने छेल्ला केटलाक दिवसनी गतिविधिओ अने निवेदनने पण कांग्रेसे गंभीर गणी तेनी साथे अंतर जाळवानी शरूआत करी दीधी छे। खास करीने राहुल गांधी पण गुजरात आव्या त्यारे हार्दिक साथे वात करवानो तो ठीक तेनी नोंध लेवानुं पण टाळ्युं हतुं। राजस्थानना उदयपुरमां कांग्रेसनी मळेली चिंतन शिबिरमां पण हार्दिक पटेलनी सूचक गैरहाजरी जोवा मळी हती अने तेना पगले हवे कांग्रेस हार्दिकने हांकी काढवानो निर्णय लीधो होय एवी शक्यताओ वर्તાઈ રહી છે। उदयपुरनी चिंतन शिबिरमां हार्दिक पटेलनी गैरहाजरी सुसूचकता करे छे। हवे तो आवनारो समय ज बतावशे। साथे ज उदयपुरनी शिबिरमां हार्दिक पटेल गैरहाजर रह्या हता ज्यारे राहुल गांधी गुजरात आव्या हता त्यारे राहुल गांधीए हार्दिक पटेलनी सूचना पण नहोती लीधी, तेमनी साथे वात करवानुं पण टाळ्युं हतुं। साथे ज कांग्रेसनुं हार्दिकथी सोशियल डिस्टन्सिंग खूब ज वधी गयुं छे। हार्दिकने हांकी काढवानो कांग्रेसनो तख्तो शुं तैयार छे के आगळ शुं थवानुं छे। कांग्रेस अत्यारे हार्दिक पटेल साथे खूब ज अंतर जाळवी रही छे। आ मामले वधु माहिती आपणे मेळवीशुं एडिटर અભિજીત પાસેથી। જી અભિજીત જી બિલકુલ, જેને છે જણાવી દઉં તો જે પ્રકારે હાર્દિક પટેલના છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા છે અને જે પ્રકારના નિવેદનો આવી રહ્યા છે તેના કારણે અનેક પ્રકારના સંકેતો મળી રહ્યા છે। ખાસ કરીને ચિંતન શિબિર જે 3 દિવસની શરૂ થઈ છે ઉદયપુરમાં, અને તેમાં હાર્દિક પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ હાર્દિક પટેલે એ ચિંતન શિબિરમાં હાજરી આપી નથી ને એની ગેરહાજરી સૂચક રીતે નોંધ લેવામાં આવી છે। અને તેમાં જે પ્રકારની હાર્દિકના નિવેદનો છે તેના પ્રદેશ નેતૃત્વ સામે પણ અનેક સવાલ ઉઠાવે છે, સાથે સાથે હાઈકમાન્ડ ઉપર પણ આંગળીઓ ચીંધી છે। ત્યારે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં હાર્દિક સામે કડક વલણ અપનાવીને કોંગ્રેસ હાઈકમાન્ડ કડક એક્શન લે એવી શક્યતા કહે છે। પરંતુ જે પ્રકારે હાર્દિક પટેલના નિવેદનો છે, સાથે સાથે જે પ્રકારના એના ફોટોગ્રાફ્સ અને ટ્વિટર હેન્ડલ પર જે બાયો છે એ બધું ચેન્જ કરવાનું છે, એ એક કંઈક એવી દિશા બતાવી રહ્યું છે કે ક્યાંક હાર્દિક પટેલ કોંગ્રેસ છોડવાની વિતરણમાં તો નથી, પરંતુ હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે પહેલા કોંગ્રેસ તેને અકાલ પટ્ટી કરીને તેને કાઢી મૂકે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। એની સાથે જ હાર્દિકે થોડાક સમય પહેલા ડીપીમાં કેસરિયાનો ફોટો રાખ્યો હતો, સાથે જ ખુલ્લેઆમ જે ભાજપના તેઓ વખાણ કરી રહ્યા છે, તો કોંગ્રેસ હાર્દિક સામે હવે કેવા પગલા લેશે? બિલકુલ, જેને જણાવ્યું હતું જે પ્રકારે હાર્દિકે જે નિવેદનો કર્યા છે અને જે પ્રકારે ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે અમુક યોજનાઓ છે તેના વખાણ કર્યા છે અને તેની કામગીરીને પણ બિરદાવી છે, ત્યારે કોંગ્રેસ તરફથી પણ કોંગ્રેસના નેતાઓના ભવા પણ ઊંચા થઈ ગયા છે આ મામલે, અને કોંગ્રેસના નેતાઓએ પણ પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વએ પણ હાઈકમાન્ડના મામલે જાણ કરી છે, પરંતુ હાઈકમાન્ડ દ્વારા હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। પરંતુ એવું જાણવા મળી રહ્યું છે સૂત્રો દ્વારા કે ચિંતન શિબિરમાં આ બાબતે ચર્ચા થશે, તો ચિંતન શિબિરની અલગથી એક બેઠક યોજાશે ચિંતન શિબિર દરમિયાન, અને તેમાં હાર્દિક સામે કયા પ્રકારના પગલાં લેવા એ બાબતે ચર્ચા કરાય એવી શક્યતા ચોક્કસ ગણાવી શકાય। પરંતુ હાર્દિક સામે પગલાં લેતા પહેલા ખાસ કરીને જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ એ પણ જોઈ રહી છે કે વિધાનસભાની ચૂંટણી છે અને જો હાર્દિક સામે પગલાં ભરીશું તો પાટીદાર સમાજ નારાજ થશે, તો આ રીતે કોંગ્રેસના ગળામાં અત્યારે હાડકું ફસાયેલું છે, એવી રીતે હાર્દિકનું નામ પણ ફસાયેલું છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે હાર્દિક સામે કડક કાર્યવાહી ન કરે પરંતુ તેને શોકોઝ નોટિસ આપી, તેનો કારણ દર્શાવવા નોટિસ આપી અને તેનો ખુલાસો માંગવામાં આવે। પરંતુ હાર્દિક પણ ગાંચ્યો જાય એવો નથી, કારણ કે જે પ્રકારે તે પાટીદાર નમત આંદોલન સમિતિ પાટીદાર આંદોલન કર્યું હતું અને તેમાં જે પ્રકારની પ્રતિષ્ઠા મેળવી હતી યુવા નેતા તરીકે એની છાપ ઊભી કરી છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે હાર્દિક પટેલે કોઈક એવો પોતાનો પ્લાન બનાવ્યો છે કે જેથી આ પ્રકારના નિવેદનો કરી રહ્યું છે, અને તેના કારણે તે ગમે ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે અને બીજા કોઈ પાર્ટીમાં સામેલ થાય એવી શક્યતાઓ નકારી શકાય નહીં। જી જી, ધન્યવાદ અભિજીતજી તમારો માહિતી આપવા બદલ।